गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण 8 में आज चेप्टर नंबर 3 संश्लेषित एटले के कृत्रिम रेसाओ अने प्लास्टिक विषे समझवाना छे। तो आपणे सौथी पहेला जोईए के कृत्रिम रेसा कोने होय अने कुदरती के रेसाओ क्या होय। तो कृत्रिम रेसाओ केमांथी बने? रासायणिक पदार्थों माथी बने। क्या माथी बने? रासायणिक पदार्थों माथी बने। अने कुदरती रेसाओ क्या? तो कि कपास, रेशम, सण अने ऊन ए वगैरह केवा होय है? कुदरती रेसा, कुदरती रेसा होय। तो आपणे सौथी पहेला समझीए पाठ। आपणे जे कपड़ा पहेरीए छीए ते कापड़माथी बनेला होय छे। कुदरती के कृत्रिम स्त्रोतमांथी कापड़ बनावामां आवे छे। एटले के शुं बनावामां आवे छे? कापड़ बनावा। कोणमांथी? ते कुदरती अने कृत्रिम रेसाओमांथी। शुं तमे थोड़ा कुदरती रेसाओने ना नाम आपी शको? एटले के नाम आपी शको के नहीं? तो घर वपराशनी घणी बधी वस्तुओ बनावामां कापड़नो उपयोग थाय छे। शेनो उपयोग थाय? कापड़नो उपयोग थाय। तो चालो केटलीक एवी वस्तुओ सामान्य वस्तुओनी यादीमां तैयार करो કે કાપડમાંથી બનેલી હોય। એટલે કેવું કરવાનું? કાપડમાંથી બનેલી હોય એનો। તો હવે આ યાદીમાં કુદરતી રેસાઓમાંથી બનેલી વસ્તુઓ તથા કૃત્રિમ રેસાઓમાંથી બનેલી વસ્તુઓને અલગ કરવાની કીધી કે કુદરતી રેસામાંથી કઈ બનેલી અને કૃત્રિમ રેસામાંથી કઈ બનેલી। તો નીચે કોષ્ટક આપ્યો હોય એમાં ક્રમ આપ્યા હોય 1-4 અને વસ્તુનું નામ લખવાનું અને રેસાઓના પ્રકાર લખવાના। तो केमांथी? मैं धारो के मैं पहला उदाहरण आप्यो तो कपास है, ए केवा है? केवा रेस? क्रम एक वस्तु नु नाम शू? कपास। तो के केवा है? कुदरती रेसा। केवा है? कुदरती। तो हवे आ नीचे तो हवे के आ विचारो के शा माटे केटलाक रेसाओ तमे कुदरती कृत्रिम रेसाओ तरीके ओळखाय। तमे आगळना धोरणमां अभ्यास करी गया छो के कपास, ऊन, रेशम जेवा रेसाओ वनस्पति के प्राणीओमांथी मेळवामां आवे। केमांथी मेळवामां आवे है? वनस्पति अथवा तो प्राणीओमांथी मेळवामां आवे। ज्यारे बीजी बाजु जोईए तो संश्लेषित रेसाओ मानवी द्वारा बनावामां आवे छे। एटले के कृत्रिम रेसा रिया ए केवा बनावामां आवे? मानवीओ द्वारा बनावामां आवे। अने केटलाक माटे तेने संश्लेषित रेसा के मानव सर्जित रेसाओ कहेवामां आवे। संश्लेषित अथवा तो मानव सर्जित रेसा कहेवामां आवे। એમાં સૌથી સંશ્લેષિત રેસાઓ હોય એ શું છે? તમે દોરામાં પરવાયેલી માળાઓની મણકાઓને એક સમાન ઢાંચો યાદ રહેશે। એટલે કે મણકા હોય એમ દોરે એમાં જોજો કયો? તો કે માળા હોય એના મણકા કેવા હોય? એક સરખા આકારના હોય। અહીંયા આવજો, આ રીતે આપ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે। અથવા કાગળમાં બનાવવાની યુપિનને, એટલે કે શું કરવાનું? યુપિન હોય કાગળમાં ભરાવવાની આવે એને યુપિનને નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની સાથે જોડી લાંબી સાંકળ જેવી બનાવો રચના બનાવવાની। કેવી બનાવવાની? લાંબી સાંકળ જેવી રચના બનાવો। હવે કહો જોઈએ કે આ બંને શું સમાન છે? તો કે આ બંને સમાન છે કે અલગ અલગ છે એ જોવાનું કીધું। તો હવે જોઈએ સંશ્લેષિત રેસાઓ પણ નાના નાના એકમોને જોડીને બનેલી સાંકળ છે। એટલે કે કેવું હોય? નાના નાના એકમોને કેવું બનેલી? સાંકળ બનેલી હોય। હકીકતમાં એ દરેક નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે। એટલે કે કેવું હોય? રાસાયણિક પદાર્થ હોય છે। આવા ઘણા નાના એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે। એટલે કે શું થાય? નાના નાના અણુઓ ભેગા થાય ઘણા બધા, તો શું થાય? પોલિમર બનાવે। તો કે પોલિમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો પરથી ઉતરી આવ્યો। તો કે પોલી એટલે ઘણા બધા, ઘણા, તથા મર એટલે ભાગ અથવા તો એકમ પરથી ઉતરી આવ્યો, એટલે કે કેટલામો ભાગ એ રીતે। આમ પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમોનો બનેલો હોય છે। એટલે કે કેટલા? ઘણા બધા અણુઓ ભેગા થઈને શું બનાવે? તો કે પોલિમર બનાવે। પોલિમરમાં કુદરત પણ બનતા જોવામાં આવે છે, એટલે કે કુદરતી રીતે પણ। ઉદાહરણ તરીકે કપાસ એ સેલ્યુલોઝનું તરીકે ઓળખાતું પોલિમર છે,
કેવું છે? સેલ્યુલોસ રિયું. એ કેવું? કપાસ રિયું સેલ્યુલોસ તરીકે ઓળખાતું પોલિમર. સેલ્યુલોસને મોટી સંખ્યામાં ગ્લુકોઝમાં એકમો જોડવામાં બને છે, એટલે કે એકમોથી જોડવાથી બને. પછી શું કીધું? સંશ્લેષિત રેસાઓના પ્રકારો, તો કે કયા કયા હોય? તો કે એમાં હે સૌથી પહેલો તો કે રેયોન. તો કે ધોરણ આપણે કેટલામાં ભણી ગયા? સાતમામાં ભણી, અભ્યાસ કર્યો છે કે રેસાઓમાં કીડાઓમાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ હતી. કેમાં થઈ હતી? કયા દેશમાં થઈ હતી? ચીનના. તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. કેવી રાખવા? ગુપ્ત, એટલે કોઈને કહેવામાં નહોતું આવ્યું. રેશમના રેસાઓમાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ જ મોંઘું હતું, પણ એનું સુંદર પોલ સૌને આકર્ષક લાગતું. કેવું લાગતું હતું? મોંઘું પણ હતું અને કેવું આકર્ષક લાગતું. ત્યારબાદ કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા. એટલે કે કેવો બનાવવામાં? કૃત્રિમ રેસાઓ, કે માનસર્જિત, કૃત્રિમ એટલે કે 19મી સદીના અંત આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા. એટલે કે કેવું બનાવવામાં? રેસા બનાવવામાં કેવો થઈ ગયા? સફળ થયા. લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસા બનાવવામાં આવ્યા હતા. એટલે કે કેવું? કાના પર કરીને પ્રક્રિયા? લાકડાના માવા પર કરીને રાસાયણિક પ્રક્રિયા કરીને રેસા મેળવવા. આ રેસાને રેયોન અથવા તો કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે. કેવા રેસા તરીકે? રેયોન અથવા કૃત્રિમ રેસા. જોકે રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે. એટલે કે રેયોન ક્યાંથી મળે? તો કુદરતી સ્ત્રોત છે, પણ કેમાંથી મળે? લાકડાના માવામાંથી બને. પરંતુ તે માનવસર્જિત રેસા જ ગણાય છે. કેવા ગણાય છે? માનવસર્જિત. કેમ માનવસર્જિત ગણાય? કારણ કે એના પર શું કર્યું? માવા એના પર પ્રોસેસ કરી, એટલા માટે. એટલે કે પ્રોસેસ એટલે પ્રક્રિયા. તે રેશમ કરતા સસ્તા છે. એટલે કે રેશમ કરતા કેવા હોય? સસ્તા છે. અને તેને રેશમના રેસાની માફક વણી શકાય છે. એટલે કે કેવું કરી શકાય? વણી શકાય છે. તેને ઘણા બધા પ્રકારના રંગોમાંથી રંગી શકાય. એટલે કે કેટલા બધા? ઘણા બધા રંગોથી રંગી શકાય. રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા ઊન સાથે વણીને ચટાઈ બનાવવામાં આવે છે. આ આકૃતિમાં દર્શાવ્યા પણ પ્રમાણે આપણે ઘરે બી ઉપયોગ કરતા હશું. ચટાઈ એટલે કે પાથરણ. એના પછી નાયલોન. તો કે નાયલોન કોને કહેવાય? તો કે નાયલોન એક માનવસર્જિત રેસા. કેવા હે? માનવસર્જિત રેસા. કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલ, ધારો કે વનસ્પતિ છે કે પ્રાણીજન્ય હોય, એના ઉપયોગ વગર તેને ઇફિસન 1931માં બનાવવામાં આવેલું. ક્યારે બનાવવામાં આવ્યું હતું? સૌ પ્રથમ 1931માં. તે કોલસો, પાણી તથા હવાથી બનાવવામાં આવેલું. એટલે કે એનાથી બનાવવામાં આવેલું? કોલસો, પાણી અને હવાથી. તે સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા. એટલે કેવું હતું? સંપૂર્ણ સંશ્લેષિત હતા, બરાબર. નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. કેવા હોય? મજબૂત હોય, સ્થિતિસ્થાપક એટલે જેમ વાળો એમ વળી જાય, અને હળવા એટલે હલકા હોય. તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. એટલે કેવા હોય? ચમકદાર હોય, સરળતાથી એને કેવું કરી શકાય? ધોઈ શકાય. તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત થયા જ હતા. એટલે કે કાપડ બનાવવા માટે કેવા હતા? પ્રચલિત હતા. એને સરળતાથી ધોઈ શકાય, એને વાળી શકાય અને મજબૂતા એ હતી. એટલા માટે આપણે નાયલોનમાંથી બનેલી ઘણી ચીજવસ્તુઓ જેવી કે મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે વાપરી શકીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, તો કે મોજા, પછી શું કીધું? દોરડું, ટૂથબ્રશ, પછી કારના સીટ બેલ્ટ, પછી આ કેવું છે? બારીનો પડદો. તો આ નાયલોન રેસામાંથી બનેલું. શું નાયલોન રેસા એ ખરેખર એટલા મજબૂત હોય છે કે તેમાંથી આપણે પેરાસૂટ અને પર્વતારોહણ માટે ના દોરડા બનાવી શકાય છીએ? એટલે કે શું થાય? પર્વતારોહણ છે એને શું દોરડાને સૂટ બનાવી શકાય? એના વિશે તો બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. હકીકતમાં નાયલોનના તાંતણો સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય. કેવો હોય?
તાતણો રહ્યો એ નાયલોન રેસાઓ રહ્યો એ કેના કરતાં મજબૂત હોય? સ્ટીલ કરતાં વધારે મજબૂત હોય. તો આકૃતિમાં જુઓ તો કે આ શું છે? નાયલોન રેસાનો ઉપયોગ કર્યો. આ શું છે? આ પર્વતારોહણ. અને આ આપણે બીજું શું કીધું હતું? પર્વતારોહણ ને બીજું શું કીધું હતું? પેરાસૂટમાં કેમાં કીધું હતું? પેરાસૂટ. તો હવે આપણે શોધીએ શું કીધું છે. તો આવું એક આપણને પ્રવૃત્તિ આપી છે. તો એમાં કીધું હોય કે એક કેલેમ્પ વાળું લોખંડનું સ્ટેન્ડ લેવાનું, 1.60 સેમી લાંબુ દોરડું લો, આ દોરડાને મુક્ત રીતે લટકે તે રીતે સ્ટેન્ડમાં સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કરવાનું. તો તેમાં તેના મુક્ત છેડે એક પલ્લું બાંધો, એટલે કે કોઈ બી વસ્તુ બાંધવાની. શું બાંધવાની? પલ્લું, એટલે કે વસ્તુ બાંધવાની, જેથી તેમાં વજન મૂકી શકાય. એટલે કે કેવું કરાય? વજન મૂકી શકાય. દોરો તૂટી જાય ત્યાં સુધી તેમાં એક પછી એક વજન ઉમેરતા જાઓ. શું કરવાનું? દોરો એમાં વજન ઉમેરતો જવાનો જ્યાં સુધી તૂટી ના જાય ત્યાં સુધી. દોરો તોડવા માટે જરૂર પડેલા કુલ વજનની નોંધ કરો. એટલે કે જેટલું દોરડું તોડવા માટે વજનની જરૂર પડે એનું શું કરવાનું? નોંધ કરવાની. આપણે આ વજન તે રેસાની મજબૂતાઈ દર્શાવે, એટલે કે રેસાની કેવી બધા મજબૂતાઈ. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન ઊન, પોલિએસ્ટર, રેશમ તથા નાયલોનને દોરીને લઈને પણ કરો. શું કરવાનું? કોના દ્વારા? ઊન દ્વારા, પોલિએસ્ટર દ્વારા, રેશમ દ્વારા અને નાયલોન દ્વારા એનું પણ પુનરાવર્તન કરવાનું. તો આ કોષ્ટક થયો દોરડાને તોડવા માટે કુલ કેટલું વજન પડે એ. તમે દોરાને લટકવા માટે હુક અથવા દિવાલમાં રહેલી ખીલીનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે શું કરવા? હુક અથવા ખીલીનો, જેના નીચેના છેડાને પોલિથીન થેલી લટકાવેલી હોય. એટલે કે શું કરવાનું? પોલિથીન આપણે ઘણી બધી હોય ઘરમાં, તો એને શું કરવાનું? લટકાવી દેવો. વજનને બદલે તમે એક સરખા કદની લખોટીનો પણ ઉપયોગ કરી શકો, અથવા તો કાંકરાનો હોય તે પણ. કેવા કદના? એક સરખા કદના. પછી શું કીધું? પોલિએસ્ટર અને એક્રિલને શું કહેવાય? તો કે પોલિએસ્ટર એ અન્ય એક સંશ્લેષિત રેસા છે. કેવા છે? કુદરતી રીતે માનવ દ્વારા બનાવેલા. આ રેસાઓથી બનતું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી. એટલે કે કેવું થઈ જાય? તે કડક રહે છે, એટલે કે ભેગું ચોળાઈ જાય, એટલે ભેગું ના થાય એમ. તથા તેનું ધોવું ખૂબ સરળ છે. એટલે કે ધોવું કેવું થઈ જાય? સરળ થઈ જાય, જેથી તે પહેરવાના કપડાં તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ હોય છે. કેવું હોય છે? અનુકૂળ છે. તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્રો પહેરેલા લોકો જોયા હશે. એટલે કે હું પોલિએસ્ટરના કપડાં પહેરતા જોયેલા છે. ટેરિલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર. કેવું નામનું? ટેરિલિન નામનું જોઈએ એ પોલિએસ્ટર કેવું? ખૂબ જ જાણીતું છે. તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે કે જેથી તેને અન્ય કોઈ પણ તાતણાની માફક વણી શકાય. એટલે કે શું કરાય? અન્ય તાતણાની વડે શું માફક વણી શકાય છે. પછી શું કહે? પહેલી તો કે મારી મમ્મી હંમેશા ખાંડ તથા ચોખાને ભરવા માટે PET એટલે બાટલીનો અથવા તથા PET બરણીઓ વાપરે છે. મને એટલે કે PET મતલબ શું થાય? તો કે પોલિથીન ટેરેફલેટ, એટલે કે પોલિથીન ટેરેફલેટ એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. કેવું છે? સ્વરૂપ છે. તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો તથા બીજે ઉપયોગમાં વસ્તુ વપરાય છે. તો એમાં PET નું ફૂલફોર્મ થાય શું થાય? તો કે પોલિથીન ટેરેફલેટ. આજુબાજુ જોઈને પોલિએસ્ટરથી બનેલી વસ્તુઓની યાદી કરો. કે પોલિએસ્ટરથી કઈ કઈ વસ્તુ બને એનાથી યાદ કરવાનો કે શેનામાંથી બને. પોલિએસ્ટર હે એ પોલી વત્તા એસ્ટર એ હકીકતમાં એસ્ટર નામના રસાયણનું પુનરાવર્તનથી થાય છે. એટલે કે પોલી કેવું થાય? પોલીનું પુનરાવર્તનથી રસાયણનું. એસ્ટર એ એવા રસાયણો છે કે જેનો ફળોને તેની સુગંધિત આપે છે અને પોલીકોટ, પોલીવુલ તથા ટેરીકોટ જેવા નામથી તેના કપડાં વેચાય છે. તે કેમ કહેવાય? અલગ અલગ નામના કપડાં વેચાય. તેમના નામ મુજબ તે
જે પ્રકાર બે પ્રકારના રેસાઓનું મિશ્રણ કરીને બનાવાય છે, એટલે કે કેવો પોલિએસ્ટર, એટલે બે નામ થયા એના બેના મિશ્રણથી જ બનાવવામાં આવે. પોલીકોટ અને પોલિએસ્ટર અને કોટનના રેસાનું મિશ્રણ છે, એટલે કે કોનું કોનું મિશ્રણ છે, પોલીકોટ રહ્યો એ પોલિએસ્ટર પ્લસ કોટન એટલે કે કપાસનું મિશ્રણ છે, જ્યારે પોલીવુલ એ પોલિએસ્ટર પ્લસ વુલ એટલે કે ઊનનું મિશ્રણ છે. આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. કેવાનો ઉપયોગ કરીએ છીએ? કોનો ઉપયોગ કરીએ છીએ? સ્વેટર અને ધાબળાનો ઉપયોગ કરીએ. આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસા જેવા કે દેખાતા હોવા છતાં હકીકતમાં તો કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી. કેવા? કૃત્રિમ રેસામાંથી બનેલા. તે બીજા એક પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે, જેને એક્રિલિન કહે છે. કેવા? બીજામાંથી બનેલા હોય. કુદરતી રેસામાંથી મેળવાયેલું ઊન ખૂબ જ મોંઘું હોય છે. કેવું હોય? ખૂબ જ મોંઘું હોય. જ્યારે એક્રિલિનના રેસામાંથી બનાવેલા કપડાં પ્રમાણમાં કેવા હોય? સસ્તા હોય, એટલે કે ઓલા કરતાં કેવું હોય? સસ્તું હોય. કુદરતી રેસામાંથી બનાવેલું તેઓ વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે. કેવા? અલગ અલગ રંગોમાં ઉપલબ્ધ હોય છે. સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમતો ધરાવતા હોય છે, જેને લીધે તે કુદરતી રીતે રેસા કરતાં વધુ પ્રખ્યાત હોય છે. તમે કુદરતી રેસા અને સંશ્લેષિત રેસાના દહનની પ્રવૃત્તિ ધોરણ કેમાં ભણી ગયા? છઠ્ઠામાં. તમારું અવલોકન શું હતું? જ્યારે તમે સંશ્લેષિત રેસાઓનું દહન કરો છો ત્યારે તેની વતરણું કુદરતી રેસાઓ કરતાં જુદી હોય. કેવી હોય? જુદી હોય. તમે નોંધ્યું હશે કે ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ પીગળી જાય છે. એટલે કે શું થાય? ગરમ કરવાથી શું થાય? સંશ્લેષિત રેસા રહ્યા એ કેવા થઈ જાય? પીગળી જાય. આમ જુઓ તો સંશ્લેષિત રેસાઓનો આ એક ગેરફાયદો છે. એટલે કે શું થાય? એનો ગેરફાયદો થાય. જો કાપડમાં આગ લાગે તો ખૂબ જ નુકસાનકારક હોય છે. એટલે કેવી હોય? નુકસાન થાય આપણને, સળગવાની સંભાવના. કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય. એટલે કે પીગળીને શું થાય? શરીર સાથે ચોંટી જાય. એટલા માટે જ આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં ન પહેરવા જોઈએ. કેવા ન પહેરવી જોઈએ? સિન્થેટિકના કપડાં પહેરવા ન જોઈએ. બૂજીને પછી એવું થયું કે અરે હા, હવે મને સમજાયું કે શા માટે મારી મમ્મી રસોડામાં કામ કરતી હોય ત્યારે ક્યારેય પોલિએસ્ટરના કપડાં પહેરતી નથી. એટલે કે કપડાં પહેરતી પછી શું કીધું? દરેક સંશ્લેષિત રેસાઓને પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે, તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવતી હોય છે. તો કેવી કરવાના? પ્રક્રિયા કરીને બધું બનાવવામાં. પછી આગળનું શું કીધું? સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો કયા કયા હોય છે? તો એના વિશે સમજીએ. સંશ્લેષિત રેસાઓ તો કે માની લો કે વરસાદ આવી રહ્યો છે, તમે કેવા પ્રકારની છત્રી વાપરશો કે શા માટે? એમ કીધું હોય કે ધારો કે વરસાદ આવે તો તમે કેવા પ્રકારની છત્રીનો ઉપયોગ કરશો? સંશ્લેષિત રેસાઓની અન્ય ખાસિયતોને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે. એટલે કે કેવું હોય? લોકપ્રિય બનાવેલ. તેઓ ઝડપથી સુકાઈ જાય છે. કેવું થાય? સુકાઈ જાય. ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે. તો કે આપણે પ્રવૃત્તિ કરીએ તો શું કીધું એમાં? પ્રવૃત્તિમાં તો સમજીએ તો પ્રવૃત્તિ આપીએ. અંદાજે અડધો ચોરસ મીટર એક સરખા કદના કાપડના બે ટુકડા લેવાના. કેવા લેવાના? સરખા કાપડના ટુકડા, જેમાંથી એક કુદરતી રેસામાંથી બનાવેલો હોય તથા બીજો સંશ્લેષિત રેસામાંથી બનાવેલો હોય. કાપડના ટુકડા પસંદ કરવા માટે તમે તમારા વાલીની મદદ લઈ શકો છો. કેવી લેવાની? વાલીની મદદ લેવાની. બંને કપડાને સમાન પ્રમાણમાં પાણી ભરેલા એક પાત્રમાં ભીજવી દો. એટલે કે શું કરી દેવાના? ભેગા ભીજવી દો, પલાળી દેવાના. 5 મિનિટ બાદ ટુકડાઓ પાત્રમાંથી બહાર કાઢી સૂર્યપ્રકાશમાં સૂકવી દો. એટલે કે એવા કરવાના? સૂર્યપ્રકાશમાં સૂકવી દો. બંને પાત્રમાં બચેલા પાણીના પ્રમાણની સરખામણી કરો. એટલે કે શું કરવાની? સરખામણી કરવાની કે કેમાં પાણી વધારે છે અને કેમાં પાણી ઓછું છે. શું સંશ્લેષિત રેસામાંથી બનેલા કાપડના ટુકડાઓ એ કુદરતી રેસામાંથી બનેલા કાપડના ટુકડાઓ વધારે છે કે ઓછું છે પાણી એ વાપર્યું એ જોવાનું.
શું તમે તેણે કોરા અથવા થવામાં કેટલો સમય લાગે એ જોયું કે વધારે લાગે કે ઓછો લાગે? આ પ્રવૃત્તિ સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો વિશે શું કહી શકાય છે? તમારા વાલી પાસેથી કુદરતી રેસાઓની સરખામણીએ આ રેસાઓના કાપડનું ટકાઉપણું, કિંમત તથા જાળવણી વિશે જાણી લો. એટલે કે શું કરવાનું, જાણી લેવાનું કે ટકાઉ કયા છે વધારે અને કયા નથી વધારે. તો અહીંયા સુધીનું આપણે રાખીશું પાર્ટ 1, અને આગળના ચેપ્ટરમાં પાર્ટ 1 પાર્ટ 2 વિશે સમજશું.